પણ તમને કદાચ ખબર રહેશે કે આણંદાવાની સંસ્થાને લગભગ બધા આખું ગામ જાણતા હોય. અહીંયા ખંભરિયામાં મને ખબર નથી, અમારા ગામમાં તો કહેવત છે, છોકરો તોફાન કરે ને તો માયા એમ કે ખાવા નહીં દઉં તને, તો છોકરો એમ કે તું ન ખાવા દે કંઈ નહીં, હું આણંદાવાન ચકલે ખાઈ આવીશ એવું કે. અને ઘણી વખત માં તોફાન માએ એમ કે ત્યાં તોફાન કરે છે ને તને ખાવા નહીં દઉં, તો છોકરો કે હું ખાઈ આવીશ. અને ઘણી વખત છોકરાને એમ કે તું ખાવા નહીં દે તો હું ખાઈ આવીશ, અને ઘણી વખત માએ એમ કે તો છોકરો કે હું ખાઈ આવીશ. પણ હવે એક બીજું બન્યું છે કે પાંચ દીકરાની વચ્ચે એક માં સુરક્ષિત નથી, જેટલી પાંચ દીકરીઓ વચ્ચે સુરક્ષિત છે. સાહેબ, હું દીકરીઓનો હિમાયતી નથી અને દીકરોનો વિરોધી પણ નથી, પણ તમને સાંભળીને આશ્ચર્ય થશે, મેં 2200 દીકરીઓના લગ્ન કર્યા, અત્યાર સુધી એક પણ પાછી નથી આવી. આ 1 ફેબ્રુઆરીએ 108 દીકરીઓના પાછા લગ્ન કરું છું. સાહેબ, ફરી યાદ કરીને કહું, હું સ્ત્રી ધર્મ પ્રત્યેનો ઓલો નથી, સાધુ તરીકે મારી પણ આજના માણસ પાસે અઢળક સંપત્તિ, નાણું સાધન થયો, પણ એને ખોળામાં માથું મૂકીને રડવા માટેની માની જગ્યાએ માણસ ભૂલી ગયો. સાહેબ, એવો ખંભો એને નથી રાખ્યો કે જેની આ ખંભે ટેકે દઈને હું તમે મૂકી દઈ, ક્યાંક માથું મૂકી શકીએ. આ માણસની સમાજની મોટા મોટી કરુણા છે, અને એ કરુણા નિર્ભર થવી બહુ અઘરી છે. અને એના માટે હું તમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આણંદા ભવાની સંસ્થા નાથ જાતના ભેદભાવ વગર વર્ષોથી 400 વર્ષની પરંપરાથી આ કામ થઈ રહ્યું છે, અને એના ફળ સ્વરૂપે પ્રદીપભાઈ તો વાકેફ છે, તમને કંઈ વાંધો નથી. મને કહ્યું કે જે હમણાં તમને જ્યાં કદાચ ખબર તો હશે કે જામનગર જિલ્લામાં કિડનીના પેશન્ટો હાઈએસ્ટ છે આપણે ત્યાં. હું છેલ્લા 1 વર્ષથી આખી કિડનીની હોસ્પિટલ 15 મશીન 24 કલાક ચાલે 1 રૂપિયો લીધા વગર ચલાવું છું. તમને એમ થતું હશે કે મારા પાસે પૈસા બહુ છે. ફરી યાદ કરીને આ બહુ કિંમતી શબ્દો કહું છું, આ દુનિયામાં પૈસા વગર કોઈને ચાલતું નથી, અમને નથી ચાલતું, તમને ક્યાંથી ચાલે? પણ શાંતિથી જીવવું હોય તો 4 વસ્તુ યાદ રાખજો. 2 ટાઈમની રોટી, 1 વખતની તીર્થયાત્રા, ઘરને આંગણે આવેલો સાધુ માગે તો એને, અને આંખ ખુલ્લી છે ત્યાં સુધી એટલી સંપત્તિના માલિક બન્યા રહ્યો કે જેટલી સંપત્તિ તમને જીવવા માટે તમારી પોતાની હોય. 4 આંખ ખુલ્લી છે ત્યાં સુધી. દેશકાળ પરિવર્તન થઈ રહ્યો છે, જોઈ રહ્યો છું, અને એનું પરિણામ પણ મને જોવા મળે છે. આખા ગુજરાતમાં 284 વૃદ્ધાશ્રમો છે. સરકાર એના માટે દર વર્ષે 80 કરોડ રૂપિયા આપે છે. પણ સાહેબ, તમને સાંભળીને આશ્ચર્ય થશે, આખા ગુજરાતમાં એકય મુસ્લિમનું વૃદ્ધાશ્રમ નથી, એક પણ નથી. મને ગઈકાલ સુધી ખબર છે, તમને ખબર હોય તો મને ખબર નથી, પણ ગઈકાલ સુધી મેં જોયું છે એક પણ વૃદ્ધાશ્રમ નથી. અને એક મુસ્લિમ બિરાદરને મેં પૂછ્યું કે તમારું કેમ વૃદ્ધાશ્રમ નથી, ત્યારે એને મને બહુ સરસ જવાબ આપ્યો, બાપુ અમારા કુરાનમાં એવું લખ્યું છે કે જે માણસ જીવતા જાગતા મા બાપની સેવા કરે એને ઈબાદત કરવી નથી પડતી. એને મઝહબમાં અલ્લાહ બોલાવતા નથી, મઝહબમાં સીધે સીધો જાય. અમારા ઘરમાં મા બાપ દુઃખી ન થાય બાપુ, અને આપણી કરુણા છે. એક માં 5 દીકરાને ભણાવે, ગણાવે, મોટા કરે, પણ 5 દીકરા ફરી યાદ કરીને કહું, જેનું કોઈ ના હોય એને સંતો સાચવતા જ હોય છે, પણ ભગવાનને પ્રાર્થના કરજો દીકરા દેવ જેવા બને. અને એવું કાર્ય આણંદાવાની સંસ્થા કોઈ પણ જાતના પક્ષપાત, અમે 1 વર્ષથી કિડની ડાયાલિસિસ મશીનના હોસ્પિટલ ફ્રી કરીએ છીએ, પણ હવે એવું નક્કી કર્યું કે આખી લાઈફ ફ્રી કરવી, એક પૈસો લેવો નહીં. પણ એક ફરી યાદ કરીને કહું, પૈસા માગવા નથી પડતા સાહેબ, પૈસા માગવા નથી પડતા. લોકો છાના મના આપી જાય, પૂછ્યા વગર આપી જાય, એમને મૂકીને જતા રહે. એમાં લખ્યું હોય કે ડાયાલિસિસમાં વાપરજો ઉસ્માનભાઈ. તમે સમજી ગયા છો મારી વાતને. સત્કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતું. તમારી પાસે 10 રૂપિયાની શિંગ હોય અને 50 રૂપિયાના ખારા બી હોય, તમે વાવશો? હું 10 રૂપિયાની શિંગ જ વવાય સાહેબ, 50 રૂપિયાના ખારી સિંગના કાંઈ કિંમત નહીં. સત્કર્મ હું તમે કરીએ અને જોઈ સિંગની જેવા રાખીએ અને એને વાવીએ,
તો સાહેબ ઉગવાના છે, પણ હું એ સત્કર્મને હું તમે જ્યારે સત્કર્મને શીખી નાખીએ છીએ બોલીને ત્યારે ખારી સિંગ થાય, કિંમતી ચોક્કસ થાય, પણ સાહેબ એ ઉગે નહીં. આપણે ઉગાડવું છે અને એવું ઉગાડવાનું કામ અજયભાઈ તેમના પરિવારે તેમના કુટુંબે કર્યું છે. ભગવાનને પ્રાર્થના એ સત્કર્મ દ્વારા વધારેમાં વધારે સમાજનું કલ્યાણ થાય એવી ભાવના એમનામાં કેળવાય. અને ફરી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અધ્યાપકગણ સૌને મને અહીંયા બોલાવ્યો. મેં પહેલાંય કહ્યું હતું કે ભાઈ મને ભોજનનો ટાઈમ છે, તમે મને વહેલો બોલાવ્યો તો હું તો ફરી આ તો આપણું ઘરનું છે, મને ગમે ત્યારે બોલાવો, મારે કંઈ જરૂર નથી કે તમે આમંત્રણ પત્રિકા નામ લખો, પણ તમારો વાર્ષિક ઉત્સવ હોય ત્યારે મને બોલાવો. મને કંઈ મારે વિદ્યાર્થીઓને બોલવું છે. મેં સ્કૂલ બનાવી છે ઇંગ્લિશ મીડિયમ, હમણાં સાહેબ બહુ સમજી સૂચીને વિચારીને બનાવી છે, પણ મેં પેરેન્ટ્સ ક્લબ બનાવી છે એની અંદર, અને એની 1200 રૂપિયા ફી રાખી છે. દર મહિનાની 1 તારીખે 470 પેરેન્ટ્સ આવે છે અને આખા મહિનામાં એના બાળકોને શું ભણાવ્યું એ અમે બતાવીએ, અને પાછા હું ભણાવવાના છે એ બતાવીએ છીએ. જે પેરેન્ટ્સ ના આવે એના 100 રૂપિયા જાય, અને જે પેરેન્ટ્સ આવે હાજરી એને 1200 રૂપિયાની ફીમાંથી 100 રૂપિયા આપી દેવાના. પણ સાંભળીને તમને આશ્ચર્ય થશે, હિન્દુઓ કરતાં મુસ્લિમના બચ્ચાઓ વધારે આવે છે અને એના પેરેન્ટ્સ. અને આ વખતે અમે પેરેન્ટ્સની કોમ્પિટિશન રાખી હતી, એવા પેરેન્ટ્સના કોમ્પિટિશનમાં 4-4 સીલ્ડ મુસલમાન લોકો લઈ ગયા થાય. રાસ ગરબામાં ચણિયા ચોળી કે શું કે આ દીકરીઓ પહેરીને, એવું ચણિયા ચોરી પહેરીને રમતા હતા બે જણા, તમને ખબર ન પડી કે આ હિન્દુ છે કે મુસલમાન. એ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ તો મુસ્લિમ છે. પણ કેવી નવરાત્રિ રમી 9 દિવસ, ફરી યાદ કરીને કહું આપણું કલ્ચર છે. મને લોકો પ્રદેશ આવ્યો હતો, હમણાં હું ન્યૂઝીલેન્ડ ગયો તો મને એક ફાર્મમાં ગયો તો મારે પૂછ્યું કે તમારું કલ્ચર કયું, મેં કીધું એગ્રીકલ્ચર. જોવા જઈએ આવ્યા હતા એટલે બીજું કંઈ નામ નહોતું, પણ સંસ્કારોની ભૂમિકા આપણી પાસે પડી છે, એને જાગૃત કરવાની આપણે જરૂર છે. અને એ જાગૃત કરવા માટે થઈને સ્કૂલો એ મંદિર છે, અને એવું મંદિરનું દાન જે પરિવારે કર્યું છે એમના ઉપર ખૂબ ખૂબ ભગવાનની કૃપા બની રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે. હું સ્વભાવ પ્રમાણે સભામાંથી લગભગ બને ત્યાં સુધી જતો નથી, પણ સમયની પાબંદીએ અને મારી નાદુરસ્ત તબિયતને લઈને હું બહુ હવે લગભગ નથી જતો, પણ છતાં અહીંયા આવ્યો છું. ક્ષમા સાથે હું તમારી પાસેથી રજા લઈશ. ભાઈ શ્રી પ્રદીપભાઈ, મારા પ્રત્યેનો સદભાવ અને લાગણી રાખીને, અન્ય સૌ જે લંડનમાં વસે છે, જે મને નામથીને વ્યવહારથી ઓળખે છે, સૌનો પ્રેમ છે એમની આપેલી આ પુરુષાર્થની સંપત્તિનું યોગદાન માટેનો હું સાક્ષી છું. ભગવાનની કૃપા એમના સૌના ઉપર બની રહે એવી પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં બેઠેલા ઠાકોરજીને વંદન કરી મારા શબ્દોને વિરમું છું.